गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स अकाउंट तारीख 24/3/2021 बुधवारनो वीडियो। आपणे जयरे रेग्युलर स्कूल चालू हती त्यारे आपणे जोयुं हतुं के उधार अने जमा कया खाते करशो एना माटेनी मैं तमने आखी प्रोसेस जे छे लखावेली हती के सौथी पहेला पहेलेथी लईने छेले सुधी के आपेलो व्यवहार आर्थिक छे के बिन आर्थिक, आपेलो व्यवहार रोकड़ छे के उधार, कया खाता में कई बी असर आवशे, खाताना प्रकार आपणे जोया था कि व्यक्ति खातु, माल मिलकत खातु अने उपज खर्च खातु। तो ए जोवा माटे, ए करवा माटे आपणे अहींया वीडियो जे छे ए बनावीए छीए। आपणे आगळ अमुक व्यवहार जे छे लखेला हता અને સમજેલા હતા એ પ્રમાણે આપણે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરશું તે આજે આપણે શીખવાનું છે। આપણે જેમ જોયું હતું એમ કે આપેલો વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક, રોકડ છે કે ઉધાર, એ બધું નક્કી કર્યા પછી આપણે વ્યવહાર જે છે એના ખાતાના પ્રકાર અને એના આધારે ઉધાર અને જમા કરશું। આપણા ઉધાર અને જમાનો નિયમ જે છે એ લાગુ પાડીને આપણે આપેલા વ્યવહારને ઉધાર અને જમા કરતા શીખવાનું છે। ઉધાર અને જમાના નિયમમાં આપણે ત્રણ નિયમ શીખેલા હતા કે વ્યક્તિ ખાતાનો નિયમ શું હતો, તો કે જો કોઈ વ્યક્તિ પેઢીમાંથી કંઈ લેનાર બને છે તો લેનાર ખાતે ઉધારના નિયમથી એનું ખાતું ઉધાર કરવાનું, અને જો કોઈ વ્યક્તિ પેઢીમાં કંઈ આપનાર બને છે તો આપનાર ખાતે જમાના નિયમથી એનું ખાતું જમા કરવાનું। એ જ રીતે બીજો પ્રકાર હતો માલ મિલકત, તો માલ મિલકત ખાતાનો નિયમ જે છે શું હતો, તો કે આવે તે ઉધાર અને જાય તે જમા। કોઈ પણ માલ કે મિલકત ધંધામાં આવે છે તો એના ખાતે શું કરતા, ઉધાર, અને કોઈ પણ માલ કે મિલકત ધંધામાંથી જાય છે તો એના ખાતે શું કરતા, જમા। ત્રીજું હતું ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, જો પેઢીમાં કોઈ ઉપજ કે લાભ થાય તો એના ખાતે જમા કરતા, અને ખર્ચ કે નુકસાન થાય, આપણે પૈસા ચૂકવતા હોય તો ખર્ચ, આપણને પૈસા મળતા હોય તો આપણા માટે શું થાય છે, આવક, તો ઉપજ કે લાભ થાય તો જમા કરતા અને ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર કરતા। એ જ રીતે આપણે જોઈએ આપણો પ્રશ્ન છે કે નીચેના વ્યવહારો ક્યાં ખાતે ઉધાર અને ક્યાં ખાતે જમા કરશો તે જણાવો। આપણે માત્ર કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરશો તે જણાવવાનું છે, પણ સાથે સાથે હું તમને ગણતરી પણ કરાવીશ। કઈ રીતે, તો કે આપણો પહેલો વ્યવહાર છે કે રૂપિયા 5000નો માલ રોકડેથી ખરીદ્યો, આપણે ખાલી ઉધાર અને જમા જ લખવાનું છે, પણ સૌથી પહેલાં આપણે જેમ નક્કી કરતા હતા એમ આપણો વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક, તો કે આપણો વ્યવહાર આર્થિક છે। શું કામ, તો કે અહીંયા માલ ખરીદવામાં આવે છે અને 5000 રૂપિયા ધંધામાંથી જાય છે। હવે આપેલો વ્યવહાર રોકડ છે કે ઉધાર, તો કે આપેલો વ્યવહાર રોકડ છે। શું કામ, તો કે આપણને સ્પષ્ટ શબ્દ આપી દીધો, ક્યાંથી વેચ્યો, રોકડેથી ખરીદ્યો, તો અહીંયા શું થાય છે, ઘટના શું બને, તો કે ખરીદી થાય છે। માલ કઈ રીતે વેચવામાં આવે છે, રોકડેથી, એટલે બે વસ્તુ નક્કી થઈ ગઈ કે આપેલો વ્યવહાર આર્થિક છે અને રોકડ છે। એના પછી આપણે ખાતાના પ્રકાર નક્કી કરીએ કે કીધું તું એ પ્રમાણે કે જ્યારે રોકડેથી કોઈ વ્યવહાર થતો હોય ત્યારે એક ખાતું ફરજિયાત કયું આવશે, રોકડ ખાતું આવશે। કઈ ઘટના બને છે, તો કે ખરીદી થાય છે, એટલે એક ખાતાને ક્યાં અસર આપવામાં આવે, તો કે ખરીદ ખાતે, અને બીજું ક્યાં આપવામાં આવશે, રોકડ ખાતે। હવે આ બે ખાતાના પ્રકાર આપણે નક્કી કરીએ કે ખરીદ ખાતું ક્યાં આવશે, તો કે માલ મિલકત ખાતામાં, અને રોકડ ખાતું પણ ક્યાં આવશે, માલ મિલકત ખાતામાં। તો માલ મિલકત ખાતાનો આપણે નિયમ લાગુ પાડીએ, ખરીદી કરેલે ધંધામાં માલ આવે છે અને રોકડા પૈસા જાય છે, તો આપણે માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પાડીએ કે ધંધામાં માલ આવે છે એટલે ખરીદ ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા, એટલે બે અસર આવશે, એમાં પહેલી અસર ક્યાં આવશે, તો કે લખવાનું ખરીદ ખાતે ઉધાર અને બીજું આવશે રોકડ ખાતે જમા।
આ બે અસર કઈ રીતે આવશે? તો કે ખરીદી કરેલે ધંધામાં માલ આવે છે અને રોકડ જાય છે, આવે તે ઉધારના નિયમથી ખરીદ ખાતે ઉધાર, જાય તે જમાના નિયમથી રોકડ ખાતે જમા. એના પછી આપણે બીજો વ્યવહાર લઈએ કે રૂપિયા 10,000નો માલ કૃપાલભાઈને વેચ્યો. હવે આપેલો વ્યવહાર આર્થિક છે, ઉધાર છે કે જમા? તો વ્યક્તિનું નામ આપેલું છે, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, એટલે વ્યવહાર કેવો થઈ જાય છે? ઉધાર થઈ જાય છે. ઉધાર વ્યવહાર છે એટલે એક ખાતું ફરજિયાત કોનું આવશે? કૃપાલભાઈનું. અને ઘટના શું બને છે? તો કે માલ વેચ્યો. માલ વેચીએ છીએ, રોકડા પૈસા મળતા નથી, પણ બે ખાતા નક્કી થયા. કયા કયા? તો કે એક ખાતું નક્કી થાય છે તો કે કૃપાલભાઈનું, અને બીજું ખાતું નક્કી થાય વેચાણ. તો આવી રીતે કરીએ તો કૃપાલભાઈ શું બને છે? તો કે આ કયું ખાતું આવશે? વ્યક્તિ ખાતું. અને વેચાણ શેમાં આવશે? માલ મિલકત ખાતામાં. આ આપણે આગળ જોયું છે કે આ વ્યક્તિ ખાતામાં આવે અને વેચાણ ક્યાં આવે? માલ મિલકત ખાતામાં. તો આને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે કે લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. અને માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે, આવે તે ઉધાર અને જાય તે જમા. હવે અહીંયા કૃપાલભાઈ જે છે એ માલ લેનાર બને છે કે આપનાર? તો કે આપણે ધંધામાંથી માલ વેચ્યો એટલે ધંધામાંથી માલ જાય છે. જાય છે તો માલ લેનાર કોણ બનશે? કૃપાલભાઈ. એટલે આ શું બને છે? લેનાર બને છે. તો આ લેનાર બને છે એટલા માટે લેનાર ખાતે ઉધારના નિયમથી કૃપાલભાઈ ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા. એટલે આપણે અહીંયા અસર આપશું, કૃપાલભાઈ ખાતે ઉધાર અને બીજું વેચાણ ખાતે જમા. આપણે જે કોષ્ટક લખાયું હતું એ મુજબ જ આપણે આની અંદર અસર કરશું કે કૃપાલભાઈ માલ લેનાર બને છે એટલે લેનાર ખાતે ઉધારના નિયમથી કૃપાલભાઈ ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા. એના પછી ત્રીજો વ્યવહાર છે કે 8,000નો માલ આશીષભાઈ પાસેથી ખરીદ્યો. હવે આપેલો વ્યવહાર છે એ રોકડ છે કે ઉધાર છે? તો કે આપેલો વ્યવહાર જે છે એ ઉધાર છે. શું કામ? તો કે આપણને અહીંયા નામ આપી દીધું આશીષભાઈ, એટલે આપણા માટે વ્યવહાર કેવો થઈ ગયો? ઉધાર. અહીંયા શું કીધું? ખરીદ્યો. ઘટના કઈ બને છે? ખરીદીની બને છે. એટલે ખરીદી ધંધામાં થાય છે અને આશીષભાઈ પાસેથી થાય છે, એટલે બે ખાતા નક્કી થાય. કયા કયા? તો કે ખરીદ ખાતું અને આશીષભાઈનું ખાતું. આ બેની અંદર ખરીદ ખાતાનો સમાવેશ ક્યાં થાય? તો કે માલ મિલકત ખાતામાં. અને આશીષભાઈનો સમાવેશ ક્યાં થશે? વ્યક્તિ ખાતામાં. માલ મિલકત ખાતાનો નિયમ આવે તે ઉધાર, જાય તે જમા. અને વ્યક્તિ ખાતાનો નિયમ આશીષભાઈ શું બને છે? અહીંયા માલ આપનાર બને. શું કામ? તો કે આપણે માલ ખરીદી કરી લે ધંધામાં માલ આવે છે, આશીષભાઈ શું બને છે? આપનાર બને છે. તો આશીષભાઈ આપનાર બને છે એટલા માટે આશીષભાઈ ખાતે જમા થશે અને ખરીદી થાય છે અને માલ આવે છે એટલે ખરીદ ખાતે શું થાય છે? ઉધાર થાય છે. એટલે આપણે અહીંયા અસર આપશું કઈ? તો કે ધંધામાં માલની ખરીદી થાય એટલે હંમેશા કોના ખાતે ઉધાર થાય? તો કે ખરીદ ખાતે ઉધાર. અને આશીષભાઈ માલ આપનાર બને એટલે આશીષભાઈ ખાતે જમા. સમજાણું? આપણે આ રીતે જે છે અસર આપતી જવાની છે. પછી તો કે 5,000નો માલ રોકડેથી વેચ્યો. 5,000 રૂપિયાનો જે માલ છે એ રોકડેથી વેચવામાં આવે છે. વ્યવહાર કેવો છે? તો કે રોકડ છે. શું કામ? તો કે અહીં શબ્દ શું આપ્યો? રોકડ. અહીંયા શું થાય છે? વેચાણ. એટલે બે ખાતા નક્કી થયા. કયા કયા? તો કે એક આવશે રોકડ ખાતું અને બીજું આવશે વેચાણ ખાતું. રોકડ ખાતું જે છે એનો સમાવેશ કયા ખાતામાં કરશું? તો કે માલ મિલકત ખાતું. અને વેચાણનો સમાવેશ પણ ક્યાં કરશું? માલ મિલકત ખાતામાં. રોકડનો સમાવેશ માલ મિલકતમાં અને વેચાણનો માલ મિલકતમાં, એટલે બેયને માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે કે આવે તે ઉધાર અને જાય તે જમા. આપણે વેચાણ કર્યું રોકડેથી એટલે રોકડા પૈસા ધંધામાં આવે છે, અને વેચાણ કર્યું એટલે માલ ધંધામાંથી જાય છે. આવે તે ઉધારના નિયમથી શું કરશું? તો કે અહીંયા પહેલી અસર આપશું, રોકડેથી વેચ્યો એટલે રોકડ આવે છે, એટલે અહીંયા રોકડ ખાતે ઉધાર અને બીજું વેચાણ ખાતે જમા. રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા કરશું. એના પછી પાંચમું,
रुपया 5-50 हज़ार की जमीन खरीदी, 50 हज़ार रुपया की खरीदी थाई छे, पण शू खरीदवामां आवे छे? जमीन खरीदवामां आवे छे। आपेला व्यवहार में जो कोई ज स्पष्टता न हो तो व्यवहार केवो गणवो? रोकड़ व्यवहार गणवो। एटले आपणा माटे आ व्यवहार केवो छे? रोकड़ व्यवहार छे। व्यवहार रोकड़ छे एटला माटे पेली असर क्यां आवशे? तो के हमेशा क्यां आपी देवानी? रोकड़, सॉरी, पेली असर क्यां आवशे? तो के धंधा में जमीन आवे छे एटले जमीन खातू अने रोकड़ खातू। जमीन जे छे कया प्रकारनुं खातू छे? तो के जमीन माल मिलकतमां आवशे अने रोकड़ पण माल मिलकतमां आवशे। हवे अहीं खरीदी थाय छे, पण शेनी खरीदी थाय छे? जमीननी। मालनी खरीदी थती नथी। जो मालनी खरीदी थती होय तो आपणे एवुं करीए के धंधामां माल आवे छे एटले खरीद खाते उधार, पण अहीं खरीदी शेनी थाय छे? जमीननी खरीदी थाय छे। एटला माटे आपणे शुं करीए छे? जमीन धंधामां आवे, જમીન ધંધામાં આવે છે માનીને અને ધંધામાંથી રોકડ જાય છે, એટલે આવે તે ઉધારના નિયમથી જમીન ખાતું ઉધાર અને રોકડ ધંધામાંથી જાય છે, એટલે જાય તે જમાનાથી રોકડ ખાતું જમા કરવાનું છે। એટલે જમીન ધંધામાં આવે એટલે જમીન ખાતે ઉધાર અને બીજું રોકડ ધંધામાંથી જાય એટલે રોકડ ખાતે જમા કરવાનું રહેશે। હવે આગળ આપણને એવું કીધું, આપણે બીજા વ્યવહાર જે છે શીખતા જઈએ, કે રૂપિયા 70 હજારનું એક યંત્ર સૌરભભાઈ પાસેથી ખરીદ્યું, શેની ખરીદી થાય છે? યંત્રની। કોની પાસેથી થાય છે? સૌરભભાઈ પાસેથી। તો એનો મતલબ આપેલો વ્યવહાર જે છે એ રોકડ છે કે ઉધાર છે? તો કે આપેલા વ્યવહારમાં ક્યાંય પણ રોકડ શબ્દનો ઉલ્લેખ છે નહીં, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, પરંતુ વ્યક્તિના નામનો ઉલ્લેખ છે। વ્યક્તિના નામનો ઉલ્લેખ હોવાથી આ વ્યવહાર આપણા માટે કેવો થાય છે? ઉધાર વ્યવહાર થાય છે। ઉધાર વ્યવહાર થાય છે એટલે ફરજિયાત એક ખાતું કયું આવશે? તો કે એક ખાતું આવશે યંત્રનું ખાતું અને બીજું આવશે સૌરભભાઈનું ખાતું। તો યંત્ર જે છે એ આપણે શું કરીએ છીએ? ખરીદી કરીએ છીએ। તો યંત્ર ધંધામાં આવે છે કે જાય છે? તો કે યંત્ર ધંધામાં આવે છે અને સૌરભભાઈ આપણને શું બને છે? યંત્ર આપનાર બને છે। તો એટલા માટે આને માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે અને આને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે, કારણ કે સૌરભભાઈ વ્યક્તિ છે અને યંત્ર મિલકત છે। તો આવે તે ઉધારના નિયમથી યંત્ર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમાના નિયમથી સૌરભભાઈ ખાતે જમા કરશું। એટલે યંત્ર ધંધામાં આવે છે, યંત્રની ખરીદી થઈ, તો એટલા માટે અહીંયા શું આવશે? તો કે યંત્ર ખાતે ઉધાર, બીજું આપનાર કોણ બને છે? સૌરભભાઈ, એટલે તે સૌરભભાઈ ખાતે જમા કરવાનું રહેશે। એના પછી રૂપિયા 60 હજારનું મકાન રોકડેથી વેચ્યું, 60 હજાર રૂપિયાનું જે મકાન છે એ રોકડેથી વેચવામાં આવે છે। 60 હજારનું મકાન આપણે રોકડેથી વેચ્યું એટલે હવે તો કે અહીંયા રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ છે અને વેચાણ થાય છે, પણ શેનું થાય છે? મકાનનું થાય છે। રોકડ શબ્દનો ઉલ્લેખ હોવાથી આપણો વ્યવહાર કેવો બને છે? રોકડ વ્યવહાર બને છે। એટલા માટે ધંધામાંથી મકાન જાય છે અને રોકડ આવે છે એટલે બે ખાતા નક્કી થાય, રોકડ ખાતું અને મકાન ખાતું, કારણ કે આપણે મકાન વેચીએ છીએ એટલે રોકડ ખાતું અને મકાન ખાતું। રોકડ જે છે હવે અહીંયા જોવાનું કે આપણા ધંધામાંથી મકાન વેચ્યું એટલે મકાન જાય છે કે આવે છે? તો કે મકાન જાય છે। રોકડેથી વેચ્યું એટલે આપણે વેચાણ કર્યું તો આપણી પાસે પૈસા આવે છે કે જાય છે? તો કે રોકડ આવે છે। આ રોકડ અને મકાન બે કયા પ્રકારના ખાતા છે? માલ મિલકત ખાતા। બે માલ મિલકત ખાતા હોવાથી આવે તે ઉધાર, જાય તે જમા, એટલે ધંધામાં રોકડા પૈસા આવે છે અને ધંધામાંથી મકાન જાય છે એટલે અસર આપવાની રોકડ ખાતે ઉધાર અને બીજી અસર શું આવશે? તો કે શું જાય છે? મકાન વેચાણ કરી એટલે મકાન જાય છે એટલે મકાન ખાતે જમા। એના પછી રૂપિયા 1000નો માલ નમૂના તરીકે મફતમાં મળ્યો। હવે આપેલો વ્યવહાર જે છે એ આર્થિક છે કે બિનઆર્થિક એ નક્કી કરીએ ત્યાં જ આપણે અટકી જાય, શું કામ? તો કે અહીંયા શું કીધું?
મફતમાં મળ્યો, માલ નમૂના તરીકે આપણને મફતમાં મળે છે, આપણે એના પૈસા ચૂકવતા નથી. તો એ જ માલ નમૂના તરીકે મફતમાં મેળવ્યો હોય, આપણે પૈસા ન ચૂકવતા હોય તો આપણે પૈસાની લેણદેણ થતી નથી. તો આપેલો વ્યવહાર કેવો થાય છે? તો કે બિન આર્થિક વ્યવહાર છે જેની કોઈ નોંધ થશે નહીં. બિનઆર્થિક વ્યવહારની ચોપડામાં કોઈ નોંધ કરવામાં આવે નહીં. આપણને નમૂના તરીકે મફતમાં માલ મળ્યો તો આપણે એની કોઈ નોંધ કરવાની જરૂરિયાત રહેતી નથી, એટલે આપણે એની નોંધ કરીશું નહીં. હવે એવું કીધું, નવમો વ્યવહાર, રૂપિયા 10,000નો પ્લાન્ટ અનિશને વેચ્યો. 10,000 રૂપિયાનો પ્લાન્ટ આપણી શું થાય છે? મિલકત થાય છે. આપણે વેચાણ કરીએ છીએ. કોને વેચાણ કરીએ છીએ? અનિશભાઈને. તો હવે આપણે આપેલો વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક એ જોઈએ. તો વ્યવહાર આર્થિક જ છે. રોકડ છે કે ઉધાર? તો કે ઉધાર. શું કામ? તો કે અહીંયા અનિશનું આપણને નામ આપી દીધેલું છે, અને બીજું તો કે મિલકતનું નામ આપી દીધેલું છે. એટલે બે ખાતા નક્કી થાય છે. કયા કયા ખાતા? તો કે એક ખાતું નક્કી થાય અનિશનું, અને બીજું ખાતું નક્કી થાય પ્લાન્ટનું. અનિશ કોણ છે? તો કે વ્યક્તિ છે. તો અહીંયા કયું ખાતું આવશે? વ્યક્તિ ખાતું. અને પ્લાન્ટ કોણ છે? તો કે મિલકત છે. એટલે અહીંયા કયું ખાતું આવશે? માલ મિલકત. આપણે એને માલ વેચીએ ઉધારમાં તો એ માલ લેનાર બને છે કે આપનાર? તો કે લેનાર બને છે. તો અહીંયા શું છે? લેનાર. ધંધામાંથી આપણે પ્લાન્ટ વેચ્યો તો જાય છે કે આવે છે? તો કે એ જાય છે. તો આને કયો નિયમ લાગુ પડશે? વ્યક્તિ ખાતાનો. અને આને કયો નિયમ લાગુ પડશે? માલ મિલકત ખાતાનો. તો લેનાર ખાતે ઉધારના નિયમથી આ વ્યક્તિ જે છે અનિશ એ લેનાર બને છે. તો અહીંયા શું આવશે? તો કે લેનાર છે, એટલા માટે અનિશ ખાતે ઉધાર. બીજું, આપણે શું વેચીએ છીએ? પ્લાન્ટ. પ્લાન્ટ ધંધામાંથી જાય છે એટલે પ્લાન્ટ ખાતે જમા. સમજાણું? અનિશ લેનાર બને છે એટલે અનિશ ખાતે ઉધાર, અને પ્લાન્ટ ધંધામાંથી જાય છે એટલે પ્લાન્ટ ખાતે જમા કર્યું છે. રૂપિયા 12,000ના વાહનો શક્તિ પાસેથી રોકડેથી ખરીદ્યા. હવે આ વ્યવહારની અંદર આપણને વ્યક્તિનું નામય આપી દીધું અને રોકડ શબ્દય આપી દીધો. આપણે શેને મહત્ત્વ આપવાનું? હંમેશા રોકડ શબ્દને મહત્ત્વ આપવાનું, વ્યક્તિના નામને મહત્ત્વ આપવાનું નહીં. આપેલા કોઈ વ્યવહારમાં રોકડ શબ્દ અને વ્યક્તિનું નામ બંને હોય ત્યારે હંમેશા રોકડ શબ્દને મહત્ત્વ આપવાનું. તો અહીંયા રોકડેથી ખરીદ્યા એટલે રોકડ શબ્દને મહત્ત્વ આપશું. શું ખરીદવામાં આવે છે? વાહનો, જે આપણી શું કહેવાય? મિલકત કહેવાય. એટલે આપણે અસર આપવાની કે વાહન ખાતું અને રોકડ ખાતું. આપણે વાહનો જે છે રોકડેથી ખરીદીએ એટલે વાહનો ધંધામાં આવે છે અને રોકડ જાય છે. બે કયા પ્રકારના ખાતા છે? તો કે માલ મિલકત, માલ મિલકત. બે માલ મિલકત ખાતા છે એટલે વાહનો ધંધામાં આવે છે, ખરીદી કરી એટલે માલ ધંધામાં આવે અથવા તો મિલકત ધંધામાં આવે, અને રોકડેથી ખરીદી એટલે રોકડ ધંધામાંથી જાય છે. તો આવે તે ઉધારના નિયમથી પહેલી અસર આપવાની વાહનો ખાતે ઉધાર, અને બીજું રોકડા જાય છે એટલે રોકડ ખાતે જમા. સમજાણું? હવે 5,000 રૂપિયા પગારના ચૂકવ્યા. આ આપણે એમને જ સમજી શકીએ એમ છીએ કે 5,000 રૂપિયા આપણે પગાર ચૂકવ્યો, પગાર ચૂકવીએ છીએ એટલે અહીંયા શું શબ્દ આપ્યો? ચૂકવ્યા. તો આપણા માટે શું બને છે? ખર્ચ બને છે, કારણ કે આપણે પગાર ચૂકવ્યો તો આપણા માટે શું થયો? ખર્ચ થયો. ખર્ચ થાય છે. હવે અહીંયા કાંઈ પણ ઉલ્લેખ નથી તો કેવો વ્યવહાર હોય? રોકડ વ્યવહાર હોય. આપણે પૈસા ચૂકવીએ એટલે ધંધામાંથી રોકડ જાય છે કે આવે છે? તો કે ધંધામાંથી રોકડ જાય છે. આપણે શું ચૂકવીએ છીએ? તો કે પગાર ચૂકવીએ છીએ. તો પગાર આપણા માટે શું બને છે? ખર્ચ બને છે. તો અહીંયા પગારને કયો નિયમ લાગુ પડે? ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. જો ખર્ચ કે નુકસાન થાય તો એના ખાતે શું કરશો? ઉધાર. એટલે અહીંયા આપણો ખર્ચ થયો એટલે ખર્ચ ખાતે ઉધાર. એટલે ખર્ચ કયો છે? પગાર. તો અહીંયા આવશે પગાર ખાતે ઉધાર. અને બીજું, આપણે ચૂકવી દીધા એટલે રોકડ ધંધામાંથી જાય છે કે આવે છે? તો કે જાય છે. એટલે અહીંયા આવશે રોકડ ખાતે જમા. પગાર આપણે ચૂકવ્યો એટલે પગાર ખર્ચ બને છે, એટલે પગાર ખાતે ઉધાર. ધંધામાંથી રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. એના પછી રૂપિયા 600 વ્યાજના મળ્યા. અહીંયા શબ્દ આપ્યો મળ્યા એટલે આપણા માટે શું બને છે? આ આવક બને છે.
એ આપણી શું છે, આવક છે. આવક છે એટલે આપણા માટે ફાયદો કે નુકસાન, તો કે આપણો ફાયદો છે, લાભ છે, આપણને પૈસા મળે છે. કઈ રીતે મળે છે, તો કે કાંઈ સ્પષ્ટતા નથી એટલે વ્યવહાર કેવો છે, રોકડ વ્યવહાર છે. એટલે રોકડા પૈસા ધંધામાં આવે છે, આપણે આપણને વ્યાજના મળ્યા એટલે ધંધામાં પૈસા આવે છે. તો આવે તે ઉધારના નિયમથી શું કરવાનું, રોકડ ખાતે ઉધાર. બીજું કે શું મળે છે, તો કે અહીંયા આપણને વ્યાજ મળે છે, વ્યાજ આપણા માટે આવક થાય. તો જો ધંધામાં આવક કે લાભ થાય તો એના ખાતે જમા કરવું. તો આવક કઈ થઈ, વ્યાજ. એટલે અહીંયા શું આવશે, વ્યાજ ખાતે જમા. એના પછી રૂપિયા 500 વીજળી બિલ ચેકથી ભર્યું. 500 રૂપિયાનું વીજળી બિલ છે એ આપણે ચેક દ્વારા ભરીએ છીએ. ચેક શબ્દ આવ્યો એટલે ફરજિયાત શું આવશે, બેંક ઉલ્લેખ કરવાની જ. 500 રૂપિયાનું વીજળી બિલ આપણે ભર્યું, આ આપણા માટે ખર્ચ કહેવાય કે આવક, તો કે આપણે ભરીએ છીએ એટલે આપણા માટે ખર્ચ છે. ખર્ચ થાય છે એટલા માટે આપણે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પાડશું, કે વીજળી બિલ આપણે ભર્યું તો આપણા માટે ખર્ચ બન્યો. તો ખર્ચ કે નુકસાન થાય તો એના ખાતે ઉધાર. ખર્ચ કે નુકસાન કયું થયું, તો કે વીજળી બિલ. તો પહેલી અસર આપવાની, વીજળી ખર્ચ ખાતે ઉધાર. અને કઈ રીતે ભર્યું છે, ચેકથી ભર્યું છે. એટલે આપણે બેંક દ્વારા પૈસા આપીએ છીએ, પૈસા આપનાર કોણ બને છે, બેંક. એટલે લખવાનું, બેંક ખાતે જમા, ત્યાં ચેક ખાતે જમા કરવાનું નથી. એના પછી લાસ્ટ, રૂપિયા 700નો વટાવ ચેક દ્વારા મળ્યો. અહીંયા પણ શબ્દ શું આપ્યો આપણને, ચેક દ્વારા મળે છે. ચેક આવે એટલે ફરજિયાત રોકડની જગ્યાએ બેંકનો ઉલ્લેખ કરવો જ પડે છે. 700 રૂપિયાનો વટાવ આપણને મળ્યો, આપણા માટે શું થઈ, આવક થઈ. તો આવક કે લાભ થાય તો એના ખાતે શું કરશું, જમા. તો વટાવ ખાતે શું કરી દેશું, જમા. ચેક દ્વારા મળ્યો એટલે કોના ખાતે ઉધાર કરશું, ચેક કોણ લઈ લેશે આપણી પાસેથી, બેંક. એટલે બેંક ખાતે ઉધાર. અને બીજું શું મળે છે, વટાવ. તો વટાવ ખાતે જમા, બેંક આપણને પૈસા આપશે એટલે બેંક લેનાર બને. અને અહીંયા વટાવ આપણને મળે છે એટલે વટાવ ખાતે શું કરી દીધું, જમા કરી દીધેલું છે. પહેલેથી લઈને છેલ્લે સુધી વ્યવહાર જોઈ લ્યો, એકે વ્યવહાર લખવાનો બાકી રહી જતો હોય તો લખી નાખજો. આ બધા વ્યવહારો છે પાકા ચોપડામાં જેમ આપણે લખીએ છીએ એમ કન્ટિન્યુ કરવાના છે, લખવાના છે દરરોજ. હવે લગભગ એક કે બે લેક્ચરમાં આ તમારું જે ચેપ્ટર છે ક્લિયર થઈ જશે. એના પછી આપણે આગળ નવું જે ચેપ્ટર છે ચાલુ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસે આપણે આટલું રાખીએ છીએ કે આ વ્યવહાર તમારે સમજીને તમારી પાકી બુકમાં તમારે લખવાના રહેશે. થેન્ક યુ.